નવસારી જિલ્લામાં એક તરફ પાણીની વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ સિંચાઈ વિભાગ દ્વારા ખેતીને જીવંત રાખવા માટે નહેરોમાં છોડવામાં આવતા પાણીની ચોરીની ઉઠેલી ફરિયાદોના પગલે સિંચાઈ વિભાગ અને પોલીસ દ્વારા નહેરમાંથી પાણી ચોરી અટકાવવા માટે 24 કલાક પેટ્રોલિંગ અને પહેરો રાખવામાં આવી રહ્યો છે. નવસારીમાં સિંચાઈ વિભાગની નહેરોમાંથી પાણી ચોરીની ફરિયાદો ઉઠતા સિંચાઈ વિભાગ અને પોલીસ દ્વારા પાણી ચોરી અટકાવવા માટે રાઉન્ડ ઓફ ધી ક્લોક પહેરો રાખવામાં આવી રહ્યો છે. મારું નામ પરેલ દીક્ષિત, હું સેક્શન ઓફિસર ઉગત સેક્શન. હાલ એક તો ઉકાઈ ડેમમાં પાણીનો જથ્થો ઓછો છે, તેમજ પાણીની ક્રાઇસિસ ખૂબ ચાલી રહી છે અને ઉપર ઉનાળાની ગરમી એટલે પીવાના પાણીને અગ્રિમતા ધોરણે આપવા માટે ખેડૂતો વગર જોઈતું કેનાલમાંથી પાણી આઉટલેટમાંથી ખોલી ન જાય અને પાણી સીધું પીવાલાયક જે પાણીના તળાવ છે અને પાણી પુરવઠા યોજનાઓ છે એના તળાવ પાણીથી ભરાય કેનાલના પાણીથી અને ઉનાળુ વેકેશનમાં જૂન મહિનામાં પીવાનું પાણી મળી રહે એ માટે નહેર ઉપર પોલીસને મદદ પોલીસ પેટ્રોલિંગ આ વખતે ઇરિગેશન દ્વારા મૂકવામાં આવ્યું છે. રોટેશનમાં એકચ્યુઅલી આપણું રોટેશન તો નવસારી બ્રાન્ચમાં જે છે 1 તારીખથી 10 તારીખ સુધીનું છે, પરંતુ પાણીનો જથ્થો થોડો ઓછા પ્રમાણમાં મળી રહ્યો છે, તેમજ પાણીની અને એગ્રીકલ્ચર ઇરિગેશનની બંનેની ક્રાઇસિસ હજુ છે. જે હજી આ 10-12-13 તારીખ સુધીમાં પાણી જથ્થો મળી રહેશે એવું ઉપરના અધિકારીએ જણાવેલું છે. તેથી સતત પેટ્રોલિંગ રાત અને દિવસ અમારા સેક્શન ઓફિસર દ્વારા, મજૂર દ્વારા, અમારા કારકુન દ્વારા તેમજ પોલીસના સ્ટાફ વડે સતત દિવસ અને રાત પેટ્રોલિંગ કરીને પાણીનો જથ્થો ઇરિગેશન અને પીવાના પાણી બંને માટે અત્યારે પૂરો પાડવામાં આવી રહ્યો છે.